માન દરવાજામાં જુગારીઓ દ્વારા સગીનની હત્યા કતારગામમાં બે ગેંગો વચ્ચે થયેલી ગેંગ વોર ભાટેરામાં ટપોરીઓ વચ્ચે થયેલી અથડામણ વચ્ચે બસ ઉપર પથ્થરમારો છતાં પણ નહીં જાગેલી પોલીસને કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ઢંઢોળ્યા હતા માન દરવાજામાં ચાલતા અડ્ડાઓ અને અસામાજીક તત્વોની ફરિયાદ લઈને પહોંચેલા અસલમ સાયકલવાળાની રજૂઆત વચ્ચે શહેર પોલીસ કમિશનરે ખટોદરા કતારગામ અને લિંબાયત વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો એસઓજી પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત સો કરતા પણ વધુ પોલીસનો કાફલો કોમ્બિંગમાં જોતરાયો હતો શહેરમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ છેલ્લા કેટલાક સમયથી ઉદાસીન જોવા મળી છે માથાભારે તત્વો દ્વારા ગેંગ બનાવીને હુમલાઓ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ પોલીસ દ્વારા તેમને લઈને કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દરવાજાના રહીશો સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અહીં માન દરવાજા વિસ્તારમાં ચાલતા દારૂ ચુકાના અડ્ડાઓની સંખ્યા અને તેની સાથે સંકળાયેલા તત્વોના નામ પણ આપતા પોલીસ સળવળી હતી મોડી સાંજ બાદ એસઓજી પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની આગેવાનીમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશન માત્ર માં દરવાજા પૂરતું મર્યાદિત નહીં રહેતા લીંબાયત અને કતારગામમાં પણ વિસ્તર્યું હતું કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં આક્ષેપિત ગુનેગારો તથા તેમના સહયોગીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા આજે ઝુંબેશ ચલાવી એમાં જે ટપોરી ટાઈપના લોકો છે બીજા ગુનેગારો છે ચોરી છે ધાળ છે લૂંટ છે અને બીજા ગુના કરનારા જે આરોપીઓ છે એ લોકોને ડિટેઇન કરવા માટેની કાર્યવાહી ચાલુ કરેલી એમાં છવ્વીસ જેટલા માણસોને અમે ડિટેઇન કર્યા છે ગઈકાલે પણ આ અંગે કાર્યવાહી કરી હતી અને આજે પણ આ કાર્યવાહી કરી છે એટલે અત્યાર સુધીમાં છવ્વીસ આવા માણસોને ડિટેઇન કર્યા છે ઉપરાંત પ્રોહિબિશનના દસ કેસો કર્યા છે અને હથિયાર સાથે એટલે છરી વગેરે સાથે જે માણસો હોય એવા ત્રણ માણસોને અરેસ્ટ કર્યા છે ડિટેઇન કર્યા છે ઉપરાંત જે હથપાર થયેલા હોય અને હથપારીનો હુકમનું ઉલ્લંઘન કરીને પરત આવી ગયેલા હોય એવા બે માણસોને પણ ડિટેઇન કર્યા છે આ ઉપરાંત જુગારનો પણ એક કેસ કર્યો છે આ રીતે આ વિસ્તાર ઉપરાંત શહેરના બીજા વિસ્તારોમાં પણ આવી રીતે સમયાંતરે આવી ઝુંબેશ ચલાવીને જે માણસો આવા નાના મોટા જે અથવા તો ગંભીર પ્રકારના ગુના આચરે છે એ લોકોને પકડવા માટે સતત અમે ઝુંબેશ ચાલુ કરવાના છીએ આ બાબતે અમને પોલીસ કમિશનરશ્રી સાહેબ તરફથી પણ સતત આવી સૂચનાઓ મળતી રહે છે એના કારણે આ કાર્યવાહી અમે સતત ચાલુ રાખવાના છીએ